नमस्ते विद्यार्थी मित्रों, नवनिधि इंटरनेशनल स्कूल में आपनु हार्दिक स्वागत है। विषय अर्थशास्त्र में आपणे अर्थशास्त्र विषय प्रवेश आ चैप्टर में आपणे आज भणवाना छीए एकम लक्ष्य अर्थशास्त्र अने समग्र लक्ष्य अर्थशास्त्र। पहला तो तमने ए जणावुं कि एकम लक्ष्य अर्थशास्त्र अने समग्र लक्ष्य अर्थशास्त्र वच्चे डिफरन्स शुं छे, एटले बंने वच्चे शुं तफावत छे। एकमलक्षी जे अर्थशास्त्र छे ते अर्थशास्त्र ज्यारे कोई एक पेढ़ीनो अभ्यास करे, एटले के कोई एक पेढ़ीनी मांग केटली छे, कोई एक पेढ़ीनो पुरवठो केटलो छे, आ ज्यारे अभ्यास करवामां आवे त्यारे ते थशे एकमलक्षी अर्थशास्त्र। अने समग्र लक्ष्य अर्थशास्त्र एटले शुं के अर्थशास्त्रना बधा क्षेत्रोनो एक साथे अभ्यास थतो होय, एटले के बधी पेढ़ीनो एक साथे अभ्यास थाय, बधी पेढ़ीनी मांग केटली छे, बधी पेढ़ीनुं वेचाण केटलुं छे, તેનો પુરવઠો કેટલો છે, આ બધો જ્યારે એક સાથે અભ્યાસ થાય તો તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે। આમ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે તે અભ્યાસની ખાતર બંનેને એકબીજા સાથે જુદા પાડવામાં આવેલા છે, સાથે રાખવામાં નથી આવ્યા પણ જુદા પાડવામાં આવ્યા છે। શા માટે? કારણ કે અભ્યાસની સરળતા રહે। હવે આપણે જોઈએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં શું છે અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં શું છે। અહીં મેં તમને તફાવત સ્વરૂપે મુદ્દા પાડીને રજૂઆત કરી છે, કારણ કે તમે તફાવતના સ્વરૂપે પૂછાય તો તમે સરળતાથી તેને લખી શકો, અને જો શોર્ટ નોટ તરીકે ટૂંક નોંધના સ્વરૂપમાં પૂછાય તો તમે માત્ર ને માત્ર એકમલક્ષી અથવા તો માત્ર ને માત્ર સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની રજૂઆત છે તે તમારી પરીક્ષામાં કરી શકો। હવે જોઈએ એકમલક્ષી અર્થશાસ્ત્ર। તો એકમલક્ષી અર્થશાસ્ત્ર છે તેમાં જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય, એટલે કે અર્થતંત્રના એકમ એટલે કે પેઢી, પેઢી એક એકમ છે, તો જ્યારે ખાલી પેઢીનો અભ્યાસ કરવાનો હોય, પેઢીની માંગ કેટલી, પુરવઠો કેટલો, તેવો અભ્યાસ થાય તો તે એકમલક્ષી અર્થશાસ્ત્ર થયું કહેવાય। હવે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં એકમના વર્તનોનો અભ્યાસ કરવામાં આવે છે, એટલે કે ગ્રાહક છે, પછી છે પેઢી છે, તો આ એક એકમ થયા, શ્રમિક છે, શ્રમિકનું વેતન કેટલું છે, શ્રમિક કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરે છે, ઉત્પાદકતા તેની કેટલી છે, તો આ બધા એકમો થયા। તો જ્યારે એકમના વર્તનનો અભ્યાસ કરવામાં આવે તો તે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આવશે। અહીંયા તમને નામ પરથી ખ્યાલ આવે કે એકમલક્ષી, એકમલક્ષી એટલે એકમનો અભ્યાસ। હવે તેની સામેની બાજુ જોઈએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં શું, તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રોનો અભ્યાસ કરવામાં આવે, એટલે બધા જ ક્ષેત્રોનો, માની લો કે ઉત્પાદનનું ક્ષેત્ર છે, સેવાનું ક્ષેત્ર છે, તો આ બધા જ ક્ષેત્રોનો એક સાથે અભ્યાસ કરવાનો હોય તો તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આવશે। બધી જ પેઢીઓ કેટલી માંગ કરે છે, બધી જ પેઢીઓ છે તેનો પુરવઠો કેટલો છે, આ બધો જ અભ્યાસ એક સાથે કરવાનો હોય ત્યારે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે। હવે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સમષ્ટિનો અભ્યાસ થાય। સમષ્ટિ એટલે શું? તો કે સમગ્ર, એક સાથે બધાનો જ અભ્યાસ, તેને કહેવાય સમષ્ટિ। તો બંનેના આપણે ઉદાહરણ જોઈએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં પેઢીની માંગ, પેઢીનો પુરવઠો આ રીતે અભ્યાસ થતો હોય, કે કોઈ એક પેઢી છે તેનો આપણે અભ્યાસ કરવાનો હોય તો તેની માંગ, તેનું વેચાણ, તેનો પુરવઠો આ રીતે તેનો અભ્યાસ કરીએ છીએ, તો એ એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય। જ્યારે સમગ્રલક્ષી હોય એટલે બધાનો જ હોય, એક સાથે હોય, તો માની લો કે કુલ રોજગારી છે, દેશની કુલ રોજગારી, તો કુલ રોજગારી એટલે બધાની રોજગારી, સમગ્ર દેશની કેટલી રોજગારી છે, કેટલા લોકો રોજગારી મેળવે છે, તે કુલ રોજગારી છે, તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આવશે। બીજું છે રાષ્ટ્રીય આવક। રાષ્ટ્રીય આવક કોની હોય? તો કે રાષ્ટ્રની કુલ આવક। તો રાષ્ટ્રની જ્યારે કુલ આવકની ગણતરી થાય તો તેનો અભ્યાસ છે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આવે। બીજું છે કે વસ્તી। તો વસ્તી છે તે કુલ રાષ્ટ્રની હોય, બરાબર, કુલ વિશ્વની હોય, કુલ રાષ્ટ્રની હોય, તો એ વસ્તીનો અભ્યાસ છે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આવશે। આ બંનેના થયા ઉદાહરણો। હવે આગળ જોઈએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે। તો એકમલક્ષી અર્થશાસ્ત્ર છે
તે વસ્તુની કિંમત અને તેનું નિર્ધારણ, કોઈ એક વસ્તુની કિંમત કેટલી નક્કી કરવી, નિર્ધારણ એટલે નક્કી કરવી. કોઈ એક પેઢી જ્યારે વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે એ પેઢીની વસ્તુની કિંમત કેટલી નક્કી કરવી, તે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આવે છે. બીજું જોઈએ કે પેઢીની સમતુલાનો અભ્યાસ. પેઢીની સમતુલા એટલે શું? કે જ્યારે કોઈ એક પેઢી ઉત્પાદન કરે છે, વેચાણ કરે છે, ત્યારે તે જે સામાન્ય નફો મેળવે, તો જ્યારે સામાન્ય નફો મેળવે એટલે કે ખોટ પણ નહીં અને વધારે નફો પણ નહીં, જ્યારે સમતુલા જાળવે ત્યારે તેને પેઢીની સમતુલા કહેવાય. અને આ જે પેઢીની સમતુલાનો અભ્યાસ છે તે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે. બીજું જોઈએ, શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ. હવે તમને પ્રશ્ન થશે કે સીમાંત ઉત્પાદકતા એટલે શું? તો સીમાંત ઉત્પાદકતા એટલે એવું થાય કે જ્યારે કોઈ શ્રમિક છે તે કોઈ એક કારખાનામાં ઉત્પાદન કરતો હોય, એટલે કે કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરે છે, ત્યારે જ્યારે તે કૌશલ્ય પ્રાપ્ત કરે તેના પહેલાં જો તે 5 એકમનું ઉત્પાદન કરતો હોય અને તેને જરૂરી કૌશલ્ય આપવામાં આવે, કેવી રીતે વસ્તુ બની શકે સરળતાથી, તો તેવું શીખવવામાં આવે, એટલે કે કોઈ એક કૌશલ્યમાં તે આવડત મેળવે, વધારે આગળ વધે, ત્યાર પછી જો 5 એકમના બદલે તે 6 એકમનું ઉત્પાદન કરે, એટલે શું થયું? તો કે સીમાંત એટલે શું? કે 1 એકમનો વધારો, એટલે 5 થી 6માં જાય, એટલે કે 1 એકમનો વધારો થાય, તો આ જે 1 એકમનો વધારો કરે તેના આધારે તેનું વેતન નક્કી થાય. વેતન નિર્ધારણ પેઢીની ચોક્કસ નિયમ હોય છે કે શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે તેનું વેતન નિર્ધારણ કેવી રીતે થાય છે, તેનો અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં થતો હોય છે. તેની સામે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં શેનો અભ્યાસ થાય તેના વિશે જોઈએ. તો કે સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ. સમગ્ર ભાવ સપાટી એટલે કે દેશમાં અત્યારે ભાવ સપાટી કઈ સ્થિતિમાં છે, ફુગાવો, આપણે ફુગાવો કહીએ ને, તો કે ફુગાવો કેટલા દરે વધી રહ્યો છે, તો તે સમગ્ર ભાવ સપાટીનો અભ્યાસ શેમાં થશે? તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થશે. આગળ જોઈએ નાણાંના મૂલ્યનો અભ્યાસ. હવે નાણાંનું મૂલ્ય એટલે શું? તો કે દાખલા તરીકે આપણે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરીએ, તો આંતરરાષ્ટ્રીય જ્યારે વેપાર થાય બીજા દેશ સાથે, ત્યારે આપણા નાણાંનું મૂલ્ય વિદેશી ચલણમાં કેટલું છે, એટલે કે આપણા નાણાંનું, એટલે કે જો અમેરિકન ડોલર હોય તો તેના બદલામાં આપણા નાણાં કેટલા ચૂકવવા પડે છે. માની લો કે કોઈ એક વસ્તુ ખરીદો અને જો તેના ડોલરમાં આપણે ચૂકવણી કરીએ જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ ત્યારે, તો આ જે ચૂકવણી થાય તો ત્યારે ડોલરના બદલામાં કેટલા રૂપિયા ચૂકવવા પડે છે, તો તે છે નાણાંનું મૂલ્ય. તો આ જે નાણાંના મૂલ્યનો અભ્યાસ છે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આવશે. બીજું જોઈએ કે રાષ્ટ્રીય આવકની ગણતરી. આપણે રાષ્ટ્રીય આવકની ઉપર વાત કરી, તો રાષ્ટ્રીય આવકની ગણતરી છે તે 3 રીતે થતી હોય છે. તો આ ગણતરી કેવી રીતે કરવી, તો તેનો અભ્યાસ છે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આવશે. ત્યાર પછી છે બધી સમસ્યાઓ, વસ્તી છે, બેકારી છે, ગરીબી છે. આપણે જોઈએ કે ભારતમાં આ બધી સમસ્યા બહુ મોટી સમસ્યા છે, કે વસ્તીની સમસ્યા, બેકારીની સમસ્યા, ગરીબીની સમસ્યા, આ બધી સમસ્યાઓનો જ્યારે અભ્યાસ કરવાનો હોય તો તે શેમાં આવશે? તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આવશે. આગળ જોઈએ એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને ઉપયોગી છે. હવે આ બંને અર્થશાસ્ત્ર છે, સમગ્રલક્ષી ને એકમલક્ષી, તો તે કોને ઉપયોગી થાય, તો તેના વિશે જોઈએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે તે ગ્રાહકને ઉપયોગી છે, પેઢીને ઉપયોગી છે અને શ્રમિક જેવા આર્થિક એકમોને ઉપયોગી છે. ગ્રાહકને જો કોઈ વસ્તુનું આપણે માંગ કરવી હોય તો તે કેટલા પ્રમાણમાં બજારમાં ઉપલબ્ધ છે તેના વિશે આપણે આર્થિક ચિંતન કરતા હોઈએ છીએ. પેઢીને પણ પોતાનો પુરવઠો કેટલા પ્રમાણમાં બહાર પાડવો, તો તે અને શ્રમિક, તો શ્રમિક પણ વિચારે કે કેટલા પ્રમાણમાં વેતન મળે છે. તો આ બધું જ્યારે આર્થિક એકમ છે આ બધા, તેનો અભ્યાસ એમાં થાય? તો કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં થાય. એટલા માટે ગ્રાહકને, પેઢીને, શ્રમિકને આ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે તે મદદરૂપ બને છે.
હવે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કોને ઉપયોગી છે? તો કે સરકારને આર્થિક નીતિઓ ઘડવામાં ઉપયોગી થાય. આ બધી જ બાબતોનો એક સાથે અભ્યાસ કરવામાં આવે કે કુલ રોજગારી અત્યારે કેટલા પ્રમાણમાં છે, રાષ્ટ્રીય આવકનું સ્તર કેટલા પ્રમાણમાં છે, વસ્તી કેટલા પ્રમાણમાં વધી રહી છે, તો આ બધો અભ્યાસ છે તે સરકારને જ્યારે કોઈ આર્થિક નીતિ ઘડવી હોય તો તેમાં તેને આ બધી બાબત છે તે મદદરૂપ થાય છે. એટલે કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ તેને મદદરૂપ થાય છે. આર્થિક સંસ્થાઓનો નિર્ણય લેવામાં, એટલે કે કોઈ દેશની આર્થિક સંસ્થા હોય તેને નિર્ણયો લેવામાં આ બધા અભ્યાસો છે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના તે ઉપયોગી બને છે. હવે આ થયું એકમ લક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. તમને ખ્યાલ આવી ગયો હશે કે એકમ લક્ષી એટલે એકમોનો અભ્યાસ, સમગ્ર લક્ષી એટલે બધા જ એકમોનો એક સાથે એટલે કે સમગ્ર અભ્યાસ. તો આ તફાવત આપણે જોયો, પરંતુ આ જે બે ભાગ છે તે અભ્યાસ અને વિશ્લેષણ પૂરતા જ છે. એટલે કે અર્થશાસ્ત્રનો સરળતાથી અભ્યાસ કરી શકાય એટલા માટે તેને એકમ લક્ષી અને સમગ્ર લક્ષીમાં જુદા પાડવામાં આવેલા છે. પરંતુ બાકી તો આ બંને એકબીજાના પૂરક છે, એટલે કે બંનેની એકબીજા પર અસર થાય છે. જો એકમ લક્ષી અર્થશાસ્ત્રમાં કોઈ ફેરફાર થાય તો તેની અસર પણ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર પર થાય છે, અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રની અસર પણ એકમ લક્ષી અર્થશાસ્ત્ર પર થાય છે. એટલે કે બંને જે ભાગ છે તે અભ્યાસ અને વિશ્લેષણ માટે જ અલગ પાડવામાં આવેલા છે, પરંતુ એકબીજાના પૂરક બની રહે તેવા આ બંને અર્થશાસ્ત્ર છે. એટલે કે અર્થશાસ્ત્રને અહીં બે ભાગમાં એકમ લક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના સ્વરૂપમાં જુદા પાડેલ છે. તો આ જે મહત્વનો મુદ્દો છે તેને તમારે નોંધ કરવી હોય તો નોંધી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો.